અમીરગઢ તાલુકાના વેપારી મથક ગણાતા એવા ઇકબાલગઢમાં પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા દુકાને દુકાને ફરીને વેક્સિન લો અથવા કોરોના ટેસ્ટ કરાવો એવી અપીલ કરવામાં આવી. દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે કોરોના કેસમાં વધતા જતા કેસોને લઈ સરકાર દ્વારા પણ અલગ અલગ રીતે ગાઈડલાઇન જારી કરવામાં આવી છે. કોરોના જેવા ભયંકર રોગને નાબૂદ કરવા સરકાર પણ પૂરેપૂરો પ્રયાસ કરી રહી છે, ત્યારે આરોગ્ય વિભાગ તેમજ પોલીસ દ્વારા પણ લોકોને કોરોનાથી બચવા માટે તેમજ સરકારની ગાઈડલાઇનનું પાલન કરાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે વાત કરવામાં આવે તો અમીરગઢ તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો કહેવામાં આવે છે, ત્યારે અમીરગઢ તાલુકાના વેપારી મથક ગણાતા એવા ઇકબાલગઢમાં પણ અમીરગઢના પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા દુકાને દુકાને જઈને લોકોને કોરોના રિપોર્ટ કરાવવો અને તે પણ નેગેટિવ રિપોર્ટ હોવો ખૂબ જ જરૂરી છે. તે માટે પીએસઆઈ એચએન પટેલ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા દુકાનદારોને કોરોના રિપોર્ટ કરાવવા માટે અપીલ કરાવવામાં આવી હતી. તેમજ જે કોઈ વેક્સિન કે કોરોના ટેસ્ટ કરાવે નહીં હોય તેને દુકાન નહીં ખોલવામાં આવે તેવી તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. તેથી અમીરગઢ તાલુકામાં આજ દિન સુધી કોરોના કેસ એકલ દોકલ જોવા મળતા હતા, પણ કોરોનાએ અમીરગઢ તાલુકામાં પગપેસારો કર્યો છે. તેથી આરોગ્ય વિભાગ તેમજ પોલીસ કોરોના કેસ વધતા જતાં તંત્ર પણ હરકતમાં આવ્યું છે, તેમજ કોરોનાથી બચવા લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે. અશોક રાણાવાસિયા, ZSTV અમીરગઢ.